હવે વાત કરીએ તો સોમનાથની, શિવ ભક્તોથી સોમનાથમાં માનવ મહેરામણ ઉમટ્યો, સોમનાથ અને હર હર મહાદેવના નાદથી સોમનાથ ગુંજી ઉઠ્યું. દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ઉમટ્યું માનવ મહેરામણ. શિવ અને શિવ ભક્તો માટે શિવરાત્રી ખૂબ મહત્વનો દિવસ ગણાય છે, જેમાં પણ સોમવાર એટલે શિવ ભક્તો માટે બમણી ખુશીનો દિવસ. વહેલી સવારથી દેશના ખૂણે ખૂણેથી શિવ ભક્તો ઉમટી મોટી સંખ્યામાં સોમનાથ પધાર્યા છે. દાદા સોમનાથના દર્શન કરી ભક્તો ધન્ય બની રહ્યા છે. આજનો દિવસ મહાશિવરાત્રી છે, આજના દર્શન ઘણી બોડી સંખ્યામાં લોકો અહીંયા કરી રહ્યા છે અને સોમનાથ દાદાના દર્શન કરીને અમને ખૂબ ખૂબ મજા આવી ગઈ. આજે આજના દિવસે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ પૂજા વિધિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 48 કલાક સોમનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રહેશે, તેમજ આજે સવારે 4 વાગે સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યા, તે સતત 48 કલાક ખુલ્લા રહેશે. આજે સવારે 6 વાગે મહાપૂજા બાદ મહાઆરતી સવારે 7 કલાકે થઈ હતી. મહાઆરતી બાદ સોમનાથ દાદાની પાલખી યાત્રા નીકળી હતી. સોમનાથ મંદિર એ પહેલેથી જ જેટ પ્લસ સુરક્ષામાં છે અને પહેલેથી જ બધી વ્યવસ્થા ત્યાં કાયમ માટે હોય છે. ખાસ કરીને જ્યારે આવા મોટા તહેવારો હોય ત્યારે અગાઉથી જ સિક્યોરિટી અને સ્થાનિક પોલીસ તંત્ર સાથે સંકલન મીટિંગ કરી અને લોકોને શાંતિપૂર્ણ દર્શન થાય એવી વ્યવસ્થા કરવામાં આવે છે. આજે મહાશિવરાત્રિને લઈને સોમનાથ મંદિરે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે સોમનાથની સુરક્ષામાં ઘરખમ વધારો કરવામાં આવ્યો છે. આતંકીઓના હિટલિસ્ટમાં રહેલા સોમનાથ મહાદેવનું મંદિર પહેલેથી જ જેટ પ્લસ સુરક્ષાથી રક્ષાયેલું છે, તો હાલમાં સોમનાથની સુરક્ષામાં વધારો કરાયો છે. શિવરાત્રિને લઈ સોમનાથમાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોવાને લઈ સુરક્ષા વિભાગ સતર્ક થયું છે, છતાં શિવ ભક્તોને કોઈ જ અવગણતા કે ખોટી કનડગત થતી નથી. છું એરાવળ ગામની અને અમે અમારી જન્મભૂમિ છે અહીં. આજના મહાશિવરાત્રિના દિવસે ગામોગામથી શ્રદ્ધાળુ વિશ્વાસ સાથે મહાશિવરાત્રી હોવાના કારણે મંદિર 48 કલાક ખુલ્લું રહેશે. સોમવાર મહાશિવરાત્રી અને સોમનાથ નો આજે સુભગ સંબંધ હોય શિવ ભક્તો ભાવ વિભોર બન્યા હતા. દેશના ખૂણે ખૂણેથી સોમનાથ દાદાના દર્શને ભાવિકો પધાર્યા હતા. ભાવિકોએ દેશની સુરક્ષા અને શાંતિ માટે સોમનાથ મહાદેવની પ્રાર્થના કરી હતી. દીપક જોશી, ZSTV સોમનાથ. રાજકોટથી આવું છું અને મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ દાદાના દર્શન કરવા દર વર્ષે આવું છું અને હું ભાવ વિપર એટલી બધી થઈ ગઈ છું કે અત્યારે મને એમ થાય છે કે અહીંયા જ રોકાવું. આજનું મહત્વ જે છે શાંતિ છે. હમારે જો સૈનિક લોગ સોલ્જર છે જો બોર્ડર પર કામ કર રહે હૈ બેચારે હમારી રક્ષા કરતે હૈ દેશ કી, બસ ભોલે બાબા ઉન પે કૃપા કરે, ઉન પે ઉનકે પૂરે પરિવાર પે હમ સબ.